વિદ્યાર્થી મિત્રો મજામાં નહીં આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો તમે એકમ કસોટી સાત જે ધોરણ દસની અંદર સામાજિક વિજ્ઞાનની તૈયારી તમે શરૂ કરી દીધી હશે અને સાથે સાથે તમે બોર્ડની પરીક્ષાની પણ તૈયારી કરતા હશો તો તમને બંને રીતે ઉપયોગી થાય એટલે કે બોર્ડની પરીક્ષા પણ તમારી અવિરત ચાલુ રહે અને એકમ કસોટીની પણ સાથે સાથે તૈયારી થઈ જાય એટલે કે આપણને બે બાજુના લાભ થાય એ પ્રકારનો આ વિડીયો તમારા માટે લાવ્યો છે આ વિડીયો તમે જો ચૂકી ગયા પૂરેપૂરો ન જોયો તો તમે ઘણું બધું ગુમાવો નો વારો આવશે એટલે મહેરબાની કરી વિડીયોને પૂરેપૂરો જોજો અને સમજો જેથી કરી તમને તૈયારી કરવામાં એક પ્રકારની ખરેખર મદદરૂપ થઈ શકે એ પ્રકારનો આ વિડીયો છે તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવશે અને પસંદ આવે તો તમે લાઇક અચૂક કરશો અને વિડીયોને શેર તો અવશ્ય તમારે કરવાનો જ છે તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ એકમ કસોટી સાત જે તમારા માર્ચ મહિનાની અંદર લેવાના છે એટલે કે ફેબ્રુઆરીની એકમ કસોટી છે ને માર્ચમાં આ વખતે લેવાની છે તો એની અંદર તમારે જુઓ તો એકમ કસોટી સાતની અંદર કયા કયા ચેપ્ટર પૂછાવાના છે તો કે અભ્યાસક્રમ કયો છે તમે જાણો છો કે ચેપ્ટર છ તેર અઢાર ઓગણીસ અને વીસ આ ચેપ્ટરમાંથી તમારે તૈયારી કરવાની છે હવે આની અંદરથી કઈ રીતે તૈયારી કરવાની છે તો કે વિકલ્પો છે ખા જગ્યા છે ખરા ખોટા છે એક એક વાક્યના પ્રશ્નો છે પછી ટૂંકનોમાં ઉત્તર આપો એની અંદર તમે જો ટૂંકનો જ ખાસ તૈયાર કરજો તફાવત છે અને ટૂંકા પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના છે અને સવિસ્તાર પ્રશ્નો બે પૂછવાના છે તો એ પ્રશ્નો પણ તમારે તૈયાર કરવાના છે તો આ બધી બધા પ્રશ્નો તમને જવાબ સાથે મળી જશે એટલે તમારે ચિંતા નથી કરવાની તમારે ફક્ત એ એક બે વાર તમારે રિવિઝન કરવાનું છે અને તમે એકમ કસોટી આરામથી જ આપી દેશો એવી મને પૂરી પૂરી ખાતરી છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાની પીડીએફ ફાઇલ તૈયાર કરેલી છે અવેલેબલ ઉપર તો એકમ તૈયાર કરવી જો તમે ડાઉટનર એપ્લિકેશન ડાઉનલોડ ન કર્યું હોય તો ફટાફટ ડાઉનલોડ કરી નાખો જેની અંદર તમે કોઈ પણ ક્વેચનનો ફોટો પાડશો તો એ ક્વેચનનો તમને વિડીયો સોલ્યુશન ત્યાં આગળ મળી જશે જે તમારા હોમવર્કનું હોઈ શકે છે સીબીએસઇ બોર્ડનું હોઈ શકે છે યુપી બોર્ડ બિહાર બોર્ડ મહારાષ્ટ્ર બોર્ડ રાજસ્થાન બોર્ડ એમપી કે અધર સ્ટેટ બોર્ડનું હોઈ શકે છે અથવા તો જો તમે ધોરણ છથી બારની કે આઈઆઈટી જી મેન્સ કે એડવાન્સ કે નીટની એક્ઝામની તૈયારી કરતા હોવ તો ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ કે બાયોલોજીના વિડીયો લેક્ચર પણ તમને ત્યાં આગળ મળશે અને ધોરણ નવ થી લઈને બાર સુધીના લાઈવ વિડીયો ક્લાસીસ પણ ઇંગ્લિશ અને હિન્દી માધ્યમની અંદર મળી શકશે આ એપ્લિકેશન કરોડ પ્લસ વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી છે તો તમે આજે જ ડાઉનલોડ કરો ડાઉટ નટ એપ્લિકેશન તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારા મોબાઈલની અંદર જે ગૂગલ હોય છે એ ગૂગલની અંદર તમારે સર્ચ કરવાનું છે તો એની અંદર તમારે ડબલ્યુ 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 ડોટ વન ટચ એજ્યુકેશન ડોટ ઇન જેવું તમે ડબલ ડબલ ડોટ વન એજ્યુકેશન ડોટ ઇન સર્ચ કરશો એટલે તમારી સમક્ષ આપણી ઓફિશિયલ વેબસાઇટ ખુલીને આવી જશે અને એ વેબસાઈટની અંદર જેવું તમારું હોમ પેજ ખુલી જાય એટલે તમારે એને સ્ક્રોલ કરવાનું છે અને તમે સ્કોલ કરી અને આમ ઉપર કરશો એટલે તમે નીચે જોશો તો તમને એક સરસ મજાનો જે એકમ કસોટીની તૈયારી માટેનો જોવા મળશે જો અહીંયા આવું ચિત્ર આવે છે કે જે સામાજિક વિજ્ઞાન ધોરણ દસ હવે તમારા મોબાઈલ ઉપર પ્રશ્નોનું સોલ્યુશન તો એની ઉપર જે અહીંયા લખેલું છે આના ઉપર તમારે ક્લિક કરવાની છે જેવી તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ એ પોસ્ટ ખુલીને આવી જશે હવે એની અંદર તમે જોઈ શકો છો કે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનના બધા જ ચેપ્ટરના સ્વાધ્યના સોલ્યુશન આપી દીધા છે જે તમે પાર્ટ વાઈઝ આપેલા છે ખરેખર સ્વાધ્યના પ્રશ્નો તમારા માટે ખૂબ જ ઉપયોગી થાય છે બોર્ડની પરીક્ષાની અંદર મોટા ભાગના પ્રશ્નો આમાંથી પૂછાતા હોય છે ચેપ્ટર એક ચેપ્ટર બે ચેપ્ટર ત્રણ ચાર છે ચેપ્ટર પાંચ છ જેટલા તમારા અભ્યાસક્રમ હોય દાખલો કે આપણે એકમ કસોટી સાતની તમે તૈયારી ફક્ત કરવા માગો છો તો તમારે ચેપ્ટર છ પૂછાવાનું તો ચેપ્ટર છનો જે અહીંયા છે ક્લિક ક્લિકેર લખેલું એના ઉપર ક્લિક કરી અને એ વિડિયો જોઈ લેવાનો છે એના પછી તમે જો ચેપ્ટર તમારે તમારે તેર પૂછવાનું તો ચેપ્ટર તેરની સામે તમારે ક્લિક કરી એ પણ જોઈ લેવાનો છે એના પછી ચેપ્ટર તમારે અઢાર આવે છે તો કે ચેપ્ટર અઢાર પણ એના ઉપર ક્લિક કરીને જોઈ લેવાનો છે એના પછી ચેપ્ટર ઓગણીસ છે તો એના ઉપર પણ ક્લિક કરીને જોઈ લેવાનો છે અને ચેપ્ટર વીસ છે તો એના ઉપર પણ તમે ક્લિક કરીને જોઈ નાખજો જેથી કરી તમને પૂરી પૂરી એકમ કસોટીના તૈયારી થઈ જાય અને સાથે સાથે બોર્ડની પરીક્ષા પણ તમારી અવશ્ય તૈયાર થશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આને તમને ચેનલના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની લિંક પણ આપી દઈશ જેથી કરી તમે સરળતા લઈ લિંક ઉપર જઈને પણ તમે આ પ્રોસેસ કરી શકશો જય હિન્દ જય ભારત